आजादी का अमृत महोत्सव अने हर घर तिरंगा कार्यक्रम अनुसंधाने हूँ विजयनगर प्राथमिक शाला नंबर 2 ની દીકરી પટેલ સાનવીના આપ સૌને મારા વંદન। આપના દેશની આન બાન અને શાન એવા આપના રાષ્ટ્રધ્વજ છે બે શબ્દો કહીશ, એ આપ સૌ ધ્યાનથી સાંભળવા મારી નમ્ર વિનંતી। દરેક ભારતીયની શાન છે તિરંગો, આપનું માન આપનું સ્વાભિમાન છે તિરંગો, સ્વતંત્ર ભારતનું અભિમાન છે તિરંગો, હર એક હિન્દુસ્તાની માટે ગર્વનું પ્રતીક છે તિરંગો। પ્રિન્સ શીશ પ્રણામે તને ભારતનીઓ કર્મધજા, પ્રિન્સ શીશ પ્રણામે તને ભારતનીઓ કર્મધજા, નવલખ તારા આશીષ જય, નવલખ તારા આશીષ જય, ભારતનીઓ ધર્મધજા, ભારતનીઓ ધર્મધજા। સૌ પ્રથમવાર આપનો રાષ્ટ્રધ્વજ સિસ્ટમ નિવેદિતા દ્વારા રજૂ કરેલો હોવાથી તેને સિસ્ટમ નિવેદિતા ધ્વજ તરીકે ઓળખવામાં આવ્યો। પછી તેમાં થોડા ઘણા ફેરફાર કરીને તેને આપણો રાષ્ટ્રધ્વજ બનાવવામાં આવ્યો। પછી આપણા ગાંધી બાપુએ તેમાં અશોક ચક્ર મુકાવ્યો અને આઝાદી મેળવવા જ ત્રિરંગાની રચના થઈ હતી। ત્રિરંગો જ આપણી ઓળખ છે, હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા, હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા। દેશનો રાષ્ટ્રધ્વજ બધા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે। સૌ પ્રથમવાર આપણો રાષ્ટ્રધ્વજ 22 જુલાઈ 1947 માં આઝાદીના ઠીક 24 દિવસ પહેલા સ્વીકારવામાં આવ્યો હતો। આપણા રાષ્ટ્રધ્વજના રચનાકાર પિંગાલી વૈંકયા છે। આપણો રાષ્ટ્રધ્વજ 3 રંગોનો બનેલો ધ્વજ હોવાથી તેને ત્રિરંગો ઝંડો પણ કહેવામાં આવે છે। આપણો રાષ્ટ્રધ્વજ લંબચોરસ આકારનો ધ્વજ છે જેનું માપ 3:2 હોય છે। આપણા રાષ્ટ્રધ્વજમાં 3 સમાંતર પટ્ટાઓ આવેલા છે, કેસરી, સફેદ અને લીલો। સફેદ રંગના પટ્ટાની અંદર વાદળી રંગનો અશોક ચક્ર આવેલો છે, આ બધા અલગ અલગ ભાવ પ્રગટ કરે છે। કેસરી રંગ વીરતા અને શૌર્ય દર્શાવે છે, સફેદ રંગ પવિત્રતા અને ત્યાગની ભાવના રજૂ કરે છે, જ્યારે લીલો રંગ આપણા દેશની સુખ સમૃદ્ધિ અને ત્યાગની ભાવના રજૂ કરે છે। તથા સફેદ રંગના મધ્યમાં આવેલ 24 આરા વાળો અશોક ચક્ર એ આપણા દેશની ગતિશીલતા અને પ્રગતિશીલતાનું સૂચન કરે છે। આકાશમાં લહેરાતો રાષ્ટ્રધ્વજ જોઈ બધા જ ભારતીયોના હૃદયને રાષ્ટ્રપ્રેમની ભાવનાથી ભીંજવી દેનારો હોય છે। આપણો રાષ્ટ્રધ્વજ હંમેશા ખાદીના કપડાથી બનાવવામાં આવે છે, તે હાથથી બનાવેલ હોય છે। આની શરૂઆત આપણા ગાંધીજીએ કરી હતી। આપણે આપણા રાષ્ટ્રધ્વજની ગરિમા જાળવવી જોઈએ, તેના પર કોઈ પણ પ્રકારનું લખાણ ન કરવું જોઈએ, તે હવા કે પાણીને ન અડકે તેનું ધ્યાન રાખવું જોઈએ અને દરેક વ્યક્તિને શિસ્તબદ્ધ સલામી આપવી જોઈએ અને પૂરેપૂરું માન અને સન્માન આપવું જોઈએ। 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી જેવા પર્વે આપણે આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ। સરકારી મકાનો પર રાષ્ટ્રધ્વજ હંમેશા લહેરાતો જ રહે છે। જ્યારે કોઈ મહાન નેતાનું અવસાન થાય ત્યારે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવે છે, તે નેતા પ્રત્યે સન્માનનું સૂચક છે। છેલ્લે એટલું જ કહીશ કે હર ઘર તિરંગા લહેરાએંગે આઝાદી કા અમૃત મહોત્સવ મનાએંગે, હર ઘર તિરંગા લહેરાએંગે આઝાદી કા અમૃત મહોત્સવ મનાએંગે, મેં તિરંગે કા ગૌરવ ગાને આય, મેં તિરંગે કા ગૌરવ ગાને આય, સબકે દિલો મેં તિરંગા લહેરાને આય, સબકે દિલો મેં તિરંગા લહેરાને આય। અસ્તુ, જય હિંદ, જય ભારત।